નમસ્કાર એક દરેક ગુજરાતમાં આપનું સ્વાગત છે ભારતમાં કોરોનાની બીજી લહેરે તબાહી મચાવી દીધી રોજે રોજ કેટલાયના ભોગ લીધા આ ભયાનક લહેરે સાથે જ ટેસ્ટિંગ રેમડેસિવિર ઓક્સિજન તેમજ બેડની અછત સામે મજબૂર લોકો જ નહીં મૃતદેહોના સંસ્કાર માટે વેઇટિંગ અને છેલ્લે બાકી હોય તેમ ગંગામાં મૃતદેહોને વહેવડાવવાના અનેક હૃદય કંપાવી દે તેવા દ્રશ્યો આપણે જોયા ત્યારે હવે દેશમાં કોરોના મહામારી અંગે મહિનાઓ બાદ સારી ખબર સામે આવી છે તમને જણાવી દે કે ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલ ત્રણ સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે એવામાં છ થી આઠ મહિના બાદ ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાના એંધાણ પણ જણાયા હતા આ પ્રાથમિક અનુમાનની સાથે તેમણે સરકારને એલર્ટ પણ કરી દીધું છે ત્યારે રિપોર્ટ અનુસાર હાલ ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર પર આવી ગઈ છે અમદાવાદમાં પણ રોજ નવા સંક્રમિત થતા દર્દીઓમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે જે એક સારી ખબર છે તમને જણાવી દે કે સંવેદનશીલ અનિર્ધારિત પરીક્ષણ અને વિવિધ દ્રષ્ટિકોણ મોડલનો ઉપયોગ કરી વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું હતું કે મે મહિનાના અંત સુધીમાં પ્રતિ દિવસ દોઢ લાખ કેસ સામે આવી શકે છે અને જૂનના અંતમાં દરરોજ વીસ હજાર કેસ સામે આવી શકે છે તો જુલાઈ મહિના સુધીમાં કોરોનાની બીજી લહેર વિરામ લઈ શકે છે ત્યારે અહેવાલો અનુસાર આ અંગે પેનલના સભ્ય અને આઈઆઈટી કાનપુરના અધ્યાપક મનીન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ કર્ણાટક મધ્યપ્રદેશ દેશ ઝારખંડ રાજસ્થાન કેરળ સિક્કિમ ગુજરાત હરિયાણા સિવાય દિલ્હી અને ગોવા જેવા રાજ્યોમાં બીજી લહેરનો પીક ટાઈમ આવી ગયો છે તમિલનાડુમાં થી મે અને થી મેમાં પીક આવી શકે છે તો પૂર્વ અને પૂર્વોત્તરના રાજ્યોમાં હજુ પીક સમય આવવાનો બાકી છે આસામમાં વીસથી એકવીસ મેઘાલયમાં ત્રીસ મે ત્રિપુરામાં થી સત્યાવીસ મે સુધીમાં પીક આવી જશે તેમ તેઓએ જણાવ્યું હોવાના અહેવાલો સામે છે તો રિપોર્ટ મુજબ હિમાચલ પ્રદેશ અને પંજાબમાં હાલ કોરોનાના કેસમાં વૃદ્ધિ જોવા મળી રહી છે જી હા હિમાચલમાં એ ચોવીસ મે અને પંજાબમાં બાવીસ મે સુધીમાં કોરોનાની બીજી લહેરનો પીક સમય આવી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે જી હા રિપોર્ટ મુજબ આ અંગે વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે છ થી આઠ મહિનાની અંદર દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવનાઓ રહેલી છે અહેવાલો મુજબ આઈઆઈટી કાનપુરના અધ્યાપક મનીન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે આમાં મોટાભાગના લોકો ઓછા પ્રભાવિત થશે કારણ કે તેમણે વેક્સિનેશનમાં ભાગ લીધો છે તેમણે જણાવ્યું હતું કે ઓક્ટોબર સુધી ત્રીજી લહેર નહીં આવે તો રિપોર્ટ મુજબ સંવેદનશીલ અનિર્ધારિત પરીક્ષણ અને વિવિધ દ્રષ્ટિકોણ મોડલ જેવા ગણિતને લગતા મોડલ મહા મહામારીની તીવ્રતાનું અનુમાન લગાવવામાં મદદ કરી શકે છે તમને જણાવી દે કે આ મોડેલ ગત વર્ષે કોરોનાની પરિસ્થિતિનું અવલોકન કરવા માટે અસ્તિત્વમાં આવ્યું હતું આ મોડલને રાષ્ટ્રીય કોવિડ નાઇન્ટીન કમિટીને પણ સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિનું આંકલન કરવા માટે બનાવવામાં આવ્યું છે જો કે રિપોર્ટ મુજબ કમિટીએ સ્વીકાર્યું હતું કે તેઓ બીજી લહેરની પ્રકૃતિ અને સંક્રમણ અંગેની વિગતવાર માહિતી આપવા માટે અસમર્થ છે તો અહેવાલો અનુસાર આઈઆઈટી હૈદરાબાદના અધ્યાપકે મીડિયાને જણાવ્યું હતું કે અમે જ્યારે જાહેર કર્યું હતું કે બીજી લહેરમાં રોજ દોઢ લાખ કેસ સામે આવશે એ વાત તદ્દન ખોટી સાબિત થઈ હતી તેમ તેઓએ જણાવ્યું હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે બીજાની ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયોને જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઈટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં